હેલો એવરીવન, ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ. અને સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વ્લોગમાં. અને જો વાગી ગયા છે 10:05 થઈ છે અને રેડી થઈ ગયા છીએ. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને કામ તો કોણ બધું બાકી છે. હજી કચરા પોતા ફળિયા અને મુમતાજબેન તો હમણાં જો કે આવવાના નથી, બધું કામ બાકી છે. અને નૈત્રીન પપ્પાએ સવારે 9 વાગે નક્કી કર્યું એનું મનથી વાળીએ જવાનું. એટલે મારી બેનની વાડી એ બાજુમાં છે ખારોચિયા, 15 કિલોમીટર થાય. એટલે હવે જો એને વાડીએ જવું છે, એટલે હવે વાડીએ બધી જમવાનું એમાં એવું છે. ત્યાં પાછું એને પંજાબી શાક ખાવું છે વાડીએ, પણ મિક્સર કે એવું કંઈ ન હોય એટલે પછી પંજાબી શાકમાં ગ્રેવી જોઈએ. એ અત્યારે જો મેં બધી ગ્રેવી કરી, ડુંગળી ટમેટાની આદુ મરચાંની પેસ્ટ કરી અને ભાત બનાવ્યા. કારણ કે ત્યાં પછી એમાં એવું છે કે અત્યારે ચૂલા ઉપર તો રસોઈ થાય ને બધું ભીનું થઈ ગયું એ બળતણ, એટલે અને ગેસનો ચૂલો છે પણ એક નાનો ચૂલો છે, એટલે એક ચૂલા ઉપર પછી બધાની રસોઈ પહોંચાય નહીં. કારણ કે અમે હજી 10:30 તો નીકળશું અને પૂગશું ત્યાં 11:30 થશે. એટલે પછી મેં અહીં ભાત બનાવી નહીં ખા, હવે અહીંયા શાક ને રોટલી ત્યાં જઈને બનાવશું. જો આદુ મરચાંની પેસ્ટ કરી અને કુકરમાં જ ભાત બનાવી નહીં ખા, કારણ કે ફટાફટ થાય. ટમેટાની ગ્રેવી, ટમેટા થોડા હતા અને હજી ટમેટા લેવા ગયા છે નૈત્રીન પપ્પા, લઈ આવે ટમેટા, એટલે પાછી ટમેટાની ગ્રેવી કરી નાખું. નૈત્રીન પપ્પા થેલો ભરવા માંડ્યા છે, છાશ ને દહીં ને બધું લઈ આવ્યા, તેલ ને જોકે ભાત ઠંડા કરવા મૂક્યા હતા મેં, હજી ગરમ હશે. અને એ હું કઈ ખબર છે કે સ્વિમિંગ પુલ વગર મળી નહીં હાલે, સ્વિમિંગ પુલ ના ડ્રેસ વગર તમાર જમાઈ તમને રસોઈ કરીને ખવડાવવાના, રોટલી બનાવવાના છે એમ કે છે. પપ્પા શું કરો છો? અહીંયા ઉગશે બી એ છે ને મરચા નો. પલી તો જો બગલામાં હચવાઈ ગઈ છે. માસી આમ જો ખેતર કેવું ખાતર નાખે, ખાટી છાશ પછી પોદરો ને બધું પાણીમાં ડોઈ અને દેશી ખાતર કેવાય ને એ બધું નાખે. જો આને બાંધો ચૂલો. ઓલી તીખી ચટણી તો એક્સ્ટ્રા છે તમારે નાખવી તો નાખજો, બે બધી નાખ દીધી તો તો બહુ તીખું થઈ ગયું છે ને. હવે પાણી ના નાખે, હવે ના નાખી નાખે, ઢીલો થઈ જાય, હવે ઢીલો થઈ જાય. હા આ બધો લોટ ભેગો વધશે ને તો રોટલી તો એ છે. ભરેલી તો જોઈએ એટલી જ કરશે.
હાઈ જી બેટા નહીં વેરી ગુડ હું તો રાત એક જ થઈ આમ કરતી હોય ને લે હું પહેરી ખોટા હું તો કઈ ખાવા નથી મારે તો કઈ ખવાય નહીં તમારે બે પૂરતી જ કરજો ક્યાં દાડમ છે તે જોયું છે દાડમ હાલ બતાવ હાલ ચપ્પલ પહેરલે હાલ બા હાલો જોયું ક્યાં હે બા હાલો બાએ દેખાડ્યું એટલે બા દેખાડો એ વાંધો જા અહીંયા છે ખાટી આંબલી હાલ દેખાડો ક્યાં છે એ બાજુ છે અહીંયા રહી દીકરા આ રહી ખાટી આંબલી ખાટા પાંદડા જો આ જો લીમડો ને કેવું સરસ છે નહીં મસ્ત છે જો જો હા એ ખાટી આંબલી છે દીકરા લઈ લે ખા ખાટા ખાટા પાંદડા આવી છે જા હાલ આપણે ધોઈ આવીએ જો વાગી ગયા છે 8:30 સાંજે સાંજના અને વાડીએથી તો બપોરે આવી ગયા હતા અમે 2:30-3 પણ પછી નેત્રી છે ને રસ્તામાં જ સૂઈ ગઈ હતી એટલે આવીને પછી સીધે સીધી એને ઉપર સુડાવી અને પછી અમે સૂઈ ગયા તે 5:30-5 ઉઠ્યા તો અને પછી ઉઠી નેત્રી ગઈ હતી એને પપ્પા ભેગી ગાર્ડને અને હમણાં આવ્યા હતી એને પપ્પાને જો ઢોસા ખાવા છે એ ખીરું લઈ આવ્યા ગાંડા કાઢો છો હાવ તું તો ઠીક તાર પપ્પા તારી એવી એવા લે અહીંયા મારો ઢોસો બળી જાય અને મેં તો આજે છો કે બપોરે થોડાક શાક ભાત ખાઈ લીધા છે અત્યારે હું ખાલી ફ્રૂટ લઈ લઈશ અત્યારે હું કંઈ જમીશ નહીં ઢોસો ખાઈશ નહીં ખાલી ફ્રૂટ ખાઈ લઈશ અને રાતના આટો મારવા જાઉં તો શેરડીનો રસ ખુલ્લો હશે તો 2 ગ્લાસ રસ પી લઈશ જોકે હમણાં તો બંધ જ હોય છે વરસાદના હિસાબે જોઈએ હવે જાય ત્યારે સારું હાલો તો હાલો બધા ઢોસા ખાવા જો ઉતરી ગયો છે મસ્તીનો ભાવે તને એક નંબર કે હેલો એવરીવન બસો નેત્રીબેન સ્કૂલે ગયા એટલે મેં કીધું હાલો હવે કોમેન્ટના જવાબ પણ આપી દઉં અને આજે તો અમે બહુ દોડાદોડી થઈ ગઈ કારણ કે મારે વિડીયો બનાવવાનો હતો જાહેરાતનો બર્થડેનો વિડીયો હતો અને જો કે આ લિપસ્ટિકને બધું એટલે જ કર્યું છે બહુ તૈયાર નથી થઈ પણ આવી રીતે સિમ્પલ જ બનાવીને મોકલી દીધો છે અને નેત્રીના પપ્પાને પણ આજે દોડાદોડી હતી કારણ કે 12 વાગે કુરિયરવાળો નીકળે એટલે કુરિયર એને બધા પેક કરી એનીમાં પોટ ને નળી ને ગયણા ને બધું તો આજે કાલ કારણ કે કાલે વાડીએ વહી ગયા હતા એટલે કાલે નહોતા મોકલી શક્યા અને પરમ દિવસે રવિવાર હતો એટલે આજે એ કે બધા મોકલી દઉં તો બધાને પહોંચતા થાય એટલે આજે એ એમાં દોડાદોડીમાં પડ્યા છે કારણ કે અમુક જગ્યાએ કુરિયર જતા હોય અમુક જગ્યાએ જતા ન હોય એટલે એ બિચારા હેરાન થઈ ગયા કે અમુક જગ્યાએ પહેલાં જાણવું પડે કે કઈ કઈ જગ્યાએ જાય છે પછી વળી બધાના એડ્રેસ ને ફોન નંબર ને એટલે એ સવારના એમાં દોડાદોડીમાં છે જોકે એ ટૂંકમાં મને એટલો સપોર્ટ કર્યો એટલે મેં એને કીધું કે તમે આ કરશો કારણ કે અમુક લોકો બિચારા હેરાન થતા હતા પોટ મળતા નહોતા પોટ મળતા હતા તો રિફિલને પાતળી નળી નહોતી મળતી પાતળી એટલે પછી મને એવું થયું કે એને પપ્પાને વાત કરું તો મેં એને પપ્પાને વાત કરી
કે તમે થોડુંક આટલું કરશો મારા માટે, હેલ્પ કરશો મને, તો કે જો કે એ ના ન પડે, પણ અત્યારે નવરા છે એટલે એ કે કંઈ વાંધો નહીં, પણ પ્રોગ્રામ હશે ત્યારે વળી જોઈ જશે. એટલે અત્યારે બધા પોટ રવાના કરી દીધા, એટલે કદાચ કાલ પરમથી બધાને પહોંચી છે. કક્કડ તેજલબેન કહે છે કે સરસ બેન, ખૂબ સરસ સિસ્ટમ છે અને તમારી સ્ટોરી પણ સરસ છે, પણ આ સિસ્ટમ ચાલુ કરવી હોય તો સવારે નાસ્તા વગર ચાલતું ના હોય, મીન્સ કે નિર્જળા ના થઈ શકે એમ હોય તો શું કરવું? નાસ્તા વગર સવારનું કામ નથી થતું. મને પહેલાં એવું જ હતું, મને સવારમાં ઉઠીને પહેલાં નાસ્તો કરતી, ફૂલ પેટ બધું, અને પછી મને આપણે ટૂંકમાં મેન્ટાલિટી હોય છે કે આપણે નાસ્તા વગર કામ ન કરી શકીએ. પણ તમે આ સિસ્ટમ ચાલુ કરશો ને, આ સાધનામાં જોડાશો ને, તમારો એનીમાં સરખો થશે ને, એટલે ઓટોમેટિક તમારા નિર્જળા વધશે. પછી તમને સવારથી બપોર સુધી ગમે એટલું કામ કરશો ને, તોય તમને ખાવાની ઈચ્છા જ નહીં થઈ વગર પાણીએ. તમે અત્યારે હું પણ કરું છું, જો મારે કામવાળા 3-4 દિવસ ત્યાં નથી આવતા, કચરા અત્યારે હું છે ને કચરા પોતા નેત્રીને તૈયાર કરી, નવડાવી, ફળિયા ધોયા, ટોયલેટ બાથરૂમ ધોયા, કપડાં મશીનમાં સૂકવા, નાહી ધોઈ તૈયાર થઈ, અને ખાલી ન હોય શું કે મારે નાસ્તો બનાવવાનો હોય, બાકી બીજું બધું કામ આજે મેં કર્યું. અને મેં હજી નિર્જળા જ છું, મારે હું સવારની ઉઠી છું 7:30 વાગ્યાની, હજી નિર્જળા છું, 11:30 વાગ્યા છે. એટલે ટૂંકમાં એ બધું આપણે એની મેળે થશે. અને છતાંય જો તમે ન કરી શકો ને, તો તમે 2-3 કલાક કરી અને તમે ગ્રીન જ્યુસ લઈ લેજો, શરૂઆત કરો. ટૂંકમાં 2-3 કલાક ભલે તમે નિર્જળા કરો, પછી એમ લાગે કે હવે બહુ ભૂખ લાગી છે, નથી રહેવાતું, તો તમે ગ્રીન જ્યુસ લઈ લેજો. પણ નિર્જળા થશે એની મેળે ઓટોમેટિક વધશે, જેમ સાધનામાં તમે આગળ વધશો ને. એટલે પછી એક યુઝર આઈડી છે, કહે છે કે મારે વજન 72 કિલો છે, મારે 2-5 વર્ષના છોકરા છે, બધું કામ જાતે કરવાનું, એક ભેંસ છે, ઘરનું કામ પણ મારે કરવાનું હોય, અને મારે વજન ઉતારવું છે, પણ ભૂખ્યા નથી રહી શકાતું. એટલે મેં આગળ પણ એ જ કીધું કે તમે જેમ જેમ સિસ્ટમમાં આગળ વધશો એટલે બધું થશે, નિર્જળા એની મેળે વધશે. 5-6 કલાકના તો તમે ઇઝીલી કરી શકશો, અને છતાંય પણ જો તમારે આટલું બધું કામ હોય, નિર્જળા ન કરી શકતા હોય, તો 2 કલાક રહી અને ગ્રીન જ્યુસ લઈ લો. 2 કલાક નિર્જળા કરી અને પછી તમે ગ્રીન જ્યુસ બનાવી લઈ લો, પછી તમે ફ્રૂટની થાળી ભરીને લઈ લો, પછી તમે જ્યુસ લઈ લો, પછી તમે લીંબુ શરબત લઈ લો, કાંઈ પણ લઈ લો. બસ તમે જો ભીખા કામ ન, પણ તમે શરૂઆત કરો, શરૂઆત કરશો તો તમે આગળ વધશો. 2 કલાકમાંથી 4 કલાક થશે, ધીમે ધીમે થશે બધી, અને ન થાય તોય કંઈ વાંધો નહીં. 2 કલાક કરી અને તમે ગ્રીન જ્યુસ લઈ લેજો બસ, કારણ કે તમારે એટલું કામ છે, તો કંઈ વાંધો નહીં. તમે 2 કલાક કરીને ગ્રીન જ્યુસ લઈ લેજો, અને પછી આખો દિવસ ફ્રૂટ છે, જ્યુસ છે, સલાડ છે, આવું બધું લેજો, અને રાત્રે તમે પેટ ભરીને જમી લેજો બસ. સ્વાતિબેન ઝાલા કહે છે કે જાગૃતિબેન, તમને વર્ટિગો અને લો બીપી NDS કરવાથી કમ્પ્લીટલી જતું રહ્યું છે? તો હા, મને અત્યારે એમ કહું ને કે 70-80% મને ફેર છે આ સિસ્ટમ કરવાથી, 70-80% મને ફાયદો છે. અત્યારે મારે ક્યારેક એમ કહું ને કે 2-4 મહિને 6 મહિને એકાદી વાર ગોળી લેવી પડે, અને એ તો જો કે બધા લેતા જ હોય, ક્યારેક આપણે માથું દુખે છે, ક્યારેક આ છે તે છે, એટલે એવી ગોળી તો બધા લેતા હોય, પણ જે મારી વર્ટિગોની ગોળી હતી એ ટોટલી બંધ થઈ ગઈ છે. જે રાજકોટની દવા મારે ચાલુ થઈ ગઈ હતી, 2-3 વર્ષની ચાલુ રાખી, એ ટોટલી બંધ છે. હવે એલર્જીની ક્યારેક લેવી પડે, ક્યારેક વાતાવરણ ચેન્જ થાય, એટલે ક્યારેક એવું કામ કરી લીધું હોય તો મને ચક્કર આવે, અથવા તો ક્યારેક આપણે એવું ખાઈ લીધું હોય, ક્યારેક ટેન્શનમાં હોય આપણે, ક્યારેક માનસિક ટેન્શન હોય, ક્યારેક ઘરનું એટલું બધું મેં કામ કરી નાખ્યું હોય, ઝારા કચરા છે કે આ છે તે છે, વધારાના કંઈ કામ કરીને લઈને બેઠા હોય, બાકી જે મને ડેઇલી રાત દિવસ સૂતા ઉઠતા બેસતા ખાતા પીતા જે ચક્કર આવતા ને, એ ચક્કર મને સાવ બંધ થઈ ગયા છે. અત્યારે ક્યારેક પ્રોગ્રામમાં ગઈ હોય ને, ક્યારેક આમ એકદમ ઘોંઘાટ, કારણ કે પ્રોગ્રામમાં તો ઘોંઘાટ જ હોય, ઉજાગરા થયા હોય, સિઝનમાં મારે ઉજાગરા થાય તો મને ચક્કર આવે, પણ એ તો બધું નોર્મલ વ્યક્તિને થવાનું છે, કારણ કે તમે તમારું આપણે ટાઈમ ટેબલ ચેન્જ થાય એટલે બોડીમાં થોડોક તો ફેર પડવાનો જ છે. પણ એમ કહું ને કે 70-80% અત્યારે મને ફેર છે, જે મારી વર્ટિગોની દવા તો બંધ જ થઈ ગઈ છે. માનસિક કોઈ ડિપ્રેશનમાં આપણે આવી જાય ત્યારે અસર કરે, પણ એટલું બધું નથી કરતું ટૂંકમાં. જે પહેલાં હું સાવ ખાટલામાં જ પડી રહેતી ને, એટલું બધું હવે મને નથી થતું. અને આમ પણ જે આપણે અત્યારે હું 30-40% ખાઉં છું, એ પણ જો હું ખાતી બંધ કરી લે, એક વર્ષ જ્યારે હું રો ફૂડ ઉપર હતી ત્યારે મને કંઈ નહોતું થતું, પણ હવે આપણે 30-40% જે ખોટો ખોરાક પેટમાં જાય છે, એટલે એ પછી એનીમાં એટલે હું ચાલુ રાખું છું, અને નિર્જળા પણ હું એટલે જ ક્યારેક લાંબા ખેંચી લઉં છું. જો કાલે મેં બપોરે જમી લીધું હતું, વાડીએ ગઈ હતી ને, તો બપોરે શાકભાત થોડાક ખાઈ લીધા હતા, પછી રાત્રે નહોતું ખાધું, પણ બપોરે ખાવાનું છે જ નહીં, પણ તોય મેં થોડુંક ખાઈ લીધું 30%. તો હવે આજે હું સાંજ સુધી નિર્જળા ખેંચીશ, એટલે ટૂંકમાં બેલેન્સ કરી લઉં છું, એટલે મને કંઈ વાંધો નથી આવતો, બાકી 80% મારા રોગ જતા રહ્યા છે.
પછી કંચનબેન કે છે કે મીઠુડી નૈત્રીને સાંભળવાની બહુ મજા આવે છે. પછી જામુકિયા જયદીપ આઈડી છે ને, દીદી હું રેખા બોલું છું, એનીમાં એટલે શું મને કહો ને? તો બેન એનીમાનો વિડીયોની લિંક છે ને હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે ત્યાં જઈને જોઈ લેજો. પછી વાઘેલા ઇન્દુબેન કે છે કે તમારા બધા વિડીયો ગમે છે, થેન્ક યુ બેન. તો ઇન્દુબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ લાઈક સાથે સો ક્યુટ મીઠુડી નૈત્રીબેન, ખૂબ સરસ રિપ્લાય, ધન્યવાદ, આવજો, જય સિયારામ. તો ધરમસિંહભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી શુભ વાડોદરિયા આઈડી છે અને કહે છે કે મારે 15 દિવસમાં 3 કેજી લોસ થયો છે. અરે વાહ, ખૂબ સારું કહેવાય, 15 દિવસમાં 3 કિલો વજન બેનનું ઉતરી ગયું છે. તો બેન તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. પછી દિવ્યા સાથી આઈડી છે અને કહે છે કે સીતારામ બેન, હું મારા ફળિયામાં ઉગાવેલા બધા જ પાંદડા જ્યુસમાં નાખું છું, જેમ કે મીઠો લીમડો, જાંબુડો, સીતાફળી, લેમન ગ્રાસ, પાલક, ફુદીનો, કોથમરી, સરગવાના પાન, અજમાના પાન, લીંબુ, સંચળ બધું નાખીને બનાવું છું, ખૂબ જ ટેસ્ટી લાગે છે. ગ્રીન જ્યુસ તો બહુ મસ્ત લાગે, બહુ મજા આવે. અને ગ્રીન જ્યુસ છે ને એનાથી જેટલા બધા બેનિફિટ છે ને એના એટલા બધા ફાયદાઓ છે ને કે વાત પૂછો, મારે એટલા બધા ફાયદાઓ ગ્રીન જ્યુસથી જ છે. એમ કહું ને કે આપણું ગ્રીન જ્યુસ છે ને એને ગ્રીન બ્લડ કહેવામાં આવે છે, કે સીધે સીધું આપણા બ્લડમાં એબ્ઝોર્વ થઈ જાય છે અને આપણા બ્લડમાંથી જે કચરો છે ને એને બહાર ફેંકે છે, એટલે આપણું બોડી એકદમ અંદરથી એકદમ ડિટોક્સ થાય છે. એટલે ગ્રીન જ્યુસ તો બધા ફરજિયાત લેજો, લેજો ને લેજો જ, એનીમાં પણ લેજો. હું અત્યારે પણ ગ્રીન જ્યુસ લઉં છું. હા, ક્યારેક પાંદડા હારા ન હોય, ક્યારેક મૈડા ન હોય, ક્યારેક ઉતાવળ હોય, ક્યારેક બહાર ગયા હોય તો જ એવોઇડ કરું છું, બાકી ગ્રીન જ્યુસ તો હું લઈ જ લઉં છું. પછી પ્રીતિબેન ઓડેદરા કહે છે કે બેન, તમારા વિડીયો જોવા મને બહુ જ ગમે છે ને હું તો મારો દીકરો પણ નૈત્રીના નખરા જોવે છે, 2 વર્ષનો છે, એનું નામ શિવ છે, શિવ પણ નૈત્રી જેવો જ છે, આખો દી એને શાંતિ જ ના હોય. અને મને પણ બધા એમ જ કહે છે કે તું ખાધું તું શું ખાધું તું તે આવો છે. મેં પણ તમારી જેમ જ પ્રેગ્નન્સીમાં સલાડ ને ફ્રૂટ જ વધારે ખાધું તું, અચ્છા એવું છે, ખૂબ સરસ. અને સલાડ, ફ્રૂટ, જ્યુસ આ બધા છે ને એમ કહું ને કે જીવંત ફૂડ કહેવાય છે. સલાડ છે, ફ્રૂટ છે, જ્યુસ છે, આ બધા જીવંત ફૂડ છે, એટલે એમાંથી આપણને એનર્જી જ મળે. આપણે જે રાંધેલું ખાય છે ને એ ડેડ ફૂડ છે, એ મરી ગયેલું મૃત આહાર છે. એટલે એ તો આપણે ખાલી જીભના ટેસ્ટ માટે ખાઈએ છીએ અને આપણે વર્ષોની આદત છે એટલે આપણે ખાઈએ છીએ. પણ બાકી એકલો માણસ કોઈ પણ આખી જિંદગી ખાલી પાંદડા ખાય ને આખી જિંદગી, તો એને કાંઈ ન ઘટે શરીરમાં, ખાલી પાંદડા ઉપર જીવે ને. અને એવા કેટલા લોકો છે કે ખાલી પાંદડા ઉપર જીવે છે, ખાલી ઓનલી પાંદડા ખાય છે, બીજું કંઈ ખાતા જ નથી. તો એ લોકો પણ એની એનર્જી પણ એટલી છે, એ લોકોને કોઈ દિવસ ઠંડી નથી લાગતી, એ લોકોને કોઈ દિવસ તડકો નથી લાગતો. એ લોકો ઉઘાડા પગે હાલે છે, જે રીતના ઢોર હાલે છે ઉઘાડા પગે એવી રીતના હાલે છે. એ લોકોને એનીમાની જરૂર નથી પડતી, કારણ કે નેચરલ જ પાંદડા જ ખાય છે, એટલે એ લોકોને એનીમાની જરૂર પણ નથી પડતી. એની મેળે આપણે પ્રાણી છે, ગાય ભેંસ છે, કોઈ દિવસ એનીમા લે છે? નથી લેતા, કારણ કે એ શું ખાય છે તો કે પાંદડા જ ખાય છે, લીલું ઘાસ ખાય છે, આવું જ ખાય છે બધું, એનો ખોરાક છે એ જ ખાય છે. તો એને એનીમાં લેવાની જરૂર નથી પડતી, એ ક્યારેય બીમાર નથી પડતા. આપણે જ બીમાર પડીએ છીએ, કારણ કે આપણે ખોટું ખાવું છે. હું પણ ખાઉં છું, એમાં હું આવી ગઈ, 30%, 40% તો હું ખાઉં છું ટૂંકમાં. એટલે આપણે એનીમાની જરૂર પડે છે, બાકી આપણે એનીમાની જરૂર ન પડે જો આપણે રો ફૂડ ઉપર હોય તો. એટલે આ બધું છે એ નેચરલ ફૂડ છે અને જીવંત ફૂડ છે, ડેડ ફૂડ નથી. એટલે એમાંથી આપણને શક્તિ જ મળશે, તાકાત જ મળશે. પછી હંસાબેન જમાડિયા કહે છે કે બેન, એનીમાં લેવો ફરજિયાત છે? તો હા, એનીમાં લેવો ફરજિયાત છે. એનીમાં તમે લ્યો ને પછી જ આ ડાયટ સિસ્ટમ ચાલુ કરજો, એના વગર તમે એનીમાં વગર આ ડાયટ ન કરતા નહીં તો તમે તમારી બોડી ઉપર ક્રાઇમ કરવા જઈ રહ્યા છો. એનીમાં ફરજિયાત છે, આજથી એનીમાં અને કાલથી કાચો. એટલે એનીમાં પોટનું, એટલે તો હું બધાને કહું છું ને આ બધા બિચારા, એટલે તો એનીમાં પોટ હેરાન થતા હતા, એનીમાં પોટ વાહે છે અત્યાર સુધી. એટલે પણ એનીમાં પોટ વગર તો હાલવાનું જ નથી. અને એનીમાં પોટ બધે મળે છે એમેઝોનમાં, મીશોમાં, ઘણાએ મગાવ્યા હોતે. અને એ લોકો બિચારા બધામાં જાડી નડી આવી, એટલે એ આપણે યુઝ કરવાની છે ને. પછી એક યુઝર આઈડી છે કે છે કે, દીદી મેં એનીમાં પોટ મંગાવ્યો છે, પોટ ના આવે ત્યાં તો ડાયટ કરી શકાય, પ્લીઝ દી કહેજો ને જરા કઈ રીતે ડાયટ કરવી. તો છે ને એનીમાં વગર તમે આ ડાયટ ચાલુ ન કરતા, તમને એનીમાં પોટ મળી જાય પછી જ તમે આ ડાયટ ચાલુ કરજો.
અને એનીમાં પોટમાં પણ આપણે પાતળી નળી જ લેવાની છે, જે જાડી નળી આવે છે ને એ નથી લેવાની, કારણ કે એ આપણે એનસ પોઈન્ટમાં આપણી સ્કીન એકદમ સેન્સિટિવ હોય છે, જો એમાં લાગી જાય તો લોહી નીકળવાની શક્યતા રહે છે, અને એ એકદમ જાડી ભૂંગળી આવે છે, અને આપણી જે આ રબરની પાઇપ છે એકદમ પાતળી આવે છે, એટલે પાતળી નળી છે ને એ જ બધા યુઝ કરજો, જાડી નળી કોઈ યુઝ કરતા નહીં. પછી એનીમાં પોટ કેટલાનું આવે છે, જલ્પાબેન કહે છે કે કદાચ કોઈને મીશોમાંથી કોઈએ મંગાવ્યું તો કોઈને 200 એવું ને કોઈને અલગ અલગ પ્રાઇસના આવે છે, એમઆરપી તો કંઈક વધારે છે, 400-450 રૂપિયા છે. પછી એનાથી વિશેષ તમારે કુરિયર ચાર્જ પણ લાગે છે તમારે ઘરે પહોંચતા પહોંચતા, એટલે કુરિયર ચાર્જ ને એનીમાંની જેમાં પાતળી નળી પણ એક્સ્ટ્રા લેવાની હોય છે, એ નળીના પણ અત્યારે ભાવ વધી ગયા છે, બધામાં ભાવ વધારો આવ્યો છે, એટલે મેં પણ મારા પોતા માટે મંગાવી 4 નળી તો એમાં પણ મારે ભાવ વધીને આવ્યા છે, એટલે અલગ અલગ ભાવેમાં આવતા હોય છે. પછી ચંદ્રિકાબેન પટેલ કહે છે કે ઓમ નમઃ શિવાય બેન, બીટનો હલવો કેવી રીતે બનાવવો તે જણાવશો. ચોક્કસ, બીટનો હલવો આજે જ મારે બીટ પડ્યું છે ને તો હું આજે જ બીટનો હલવો બનાવીશ, તો એનો વિડીયો શેર કરીશ, એટલે એ તમને કાલના વિડીયોમાં મળી જશે, કારણ કે આજે હું વિડીયો બનાવું ને એટલે કાલે વિડીયો અપલોડ થાય એક દિવસ પછી, એટલે એ તમને કાલના વિડીયોમાં મળી જશે એની બીટનો હલવો. પછી સંદીપ આઈડી છે એને કહે છે કે ચા વિના નો ચાલે તો એનું શું કરવું સવારમાં. તો બધાને એક જ રામાયણ છે કે ચા પીવાની એવી આદત બધાને ટૂંકમાં પડી ગઈ છે ને કે કોઈ ચા મૂકી નથી શકતા, નાસ્તા વગર એમ કે હાલશે પણ ચા તો સવારમાં ઉઠીને જોશે, આવું બધું છે. પણ હવે એ તો તમે છે ને તમારા મન ઉપર છે કે તમારું મન તમે મક્કમ કરશો ને તો જ તમને ફાયદો થશે. ચા તમે જ્યાં સુધી ચાલુ રાખશો ને ત્યાં સુધી તમારી બોડી ડિટોક્સ નહીં થાય, એટલે સવારમાં ઉઠીને જે છે 6 કલાકના નિર્જળા છે ને એ જ ખૂબ મહત્ત્વના છે. એટલે હું તમને બીજું તો કંઈ વધારે ન કહી શકું, પણ કહેવાય ને કે મન હોય તો માળવે જવાય, એટલે થોડુંક મન મક્કમ કરશો ને પછી તો આદત પડી જશે, 2-4 દિવસ જ લાગશે પછી આદત પડી જશે, 2-4 દિવસ માથું દુખશે ને બેચેની થશે ને બધું થશે, પણ પછી તે પડી જશે ને અને એનીમાં સરખો થશે ને એટલે બધી આદત છૂટતી જશે, એનીમાં પ્રોપર કરજો એટલે વાંધો નહીં આવે. પછી મહિડા જયેશ રંજનબેન કહે છે કે સો ક્યુટ નૈત્રી ગુડિયા, જાગો દીદી તમે બોલો છો તે મને બહુ જ ગમે છે, કેવું સરસ બોલો છો. અરે બાપરે એવું છે, એટલું બધું સારું બોલું છું, મને તો આજ ખબર પડી, તમે લોકો બધા વખાણ કરો છો ને તો મને એમ થાય છે કે મને તો બોલતા કંઈ આવડતું જ નથી, તમે બધા મારા વખાણ કરો છો, એટલે કદાચ હવે એવું લાગે છે કે કદાચ થોડું ઘણું શીખી ગઈ છું હવે બોલતા, તો તમારો પણ ખૂબ ખૂબ આભાર રંજનબેન. હું એના પપ્પાને કહું, પ્રોગ્રામમાં એ બોલતા હોય ને એના પપ્પા બહુ સરસ બોલે, એટલું બધું સરસ બોલે ને કે એટલી બધી પબ્લિકને છે ને એ જકડીને રાખે, એટલે મને ગાવાનું આવે ને એટલે હું એમ કહું કે મને ગાતા આવડે મને બોલતા ન આવડે, તમે બોલો, બોલતા મને નહીં આવડે, એમ કે તું બોલ, પણ હું કોઈ દિવસ બોલું જ નહીં જાહેરમાં, અને એ બોલવાનું કામ એનું છે, ગાવાનું કામ મારું છે, એટલે ગાવામાં કયો એ ગઈ દઉં, પણ બોલવામાં મને એટલું ન ફાવે, પણ જો કે હવે કદાચ તમે બધા કયો છો વખાણ કરો છો તો કદાચ ફાવી ગયું હશે એમ 10-20%. પછી તન્વીબેન ધકાણ કહે છે કે એનીમાનું પાણી બહાર નીકળી જાય છે થોડું ચડે ત્યાં સુધી, શું કરવું? તો એવું લાગે ને શરૂઆતમાં આપણે આતેડું ભરેલું હોય એટલે પાણી બહાર નીકળતું હોય, પણ નળી તમે કદાચ આટલી ઇન્ટર કરતા હોય ને તો થોડીક વધારે ઇન્ટર કરી દેજો, એમાં કાંઈ નુકસાન નથી, થોડીક વધારે અંદર જવા દેજો, અને જરૂર લાગે તો નળી પકડી રાખજો, નળીને પકડી રાખવાની, જો નળી બહાર નીકળતી હોય કે પાણી બહાર નીકળતું હોય ને તો નળી પકડીને રાખજો, એટલે નહીં આ પ્રોબ્લેમ આવે, અને નળી થોડીક વધારે ચડાવી દેજો, કંઈ નુકસાન નથી. પછી નૂતનબેન કહે છે કે જાગૃતિબેન જય શ્રી કૃષ્ણ, ગ્રીન જ્યુસમાં જમરૂખના પાન નખાય. હા, ગ્રીન જ્યુસમાં બધા લીલા પાંદડા તમે નાખી શકો, જે ગાય ભેંસ ખાય ને એ બધા પાંદડા નાખી શકો, અને હું તો કહું કે ખેતીવાડીવાળા હોય ને તો એને તો રજકો હોય, અમારે તો અહીં ક્યાંય રજકો મળતો નથી, બાકી રજકાના પાને ન ખાય થોડા, એ તો બહુ જ સારો રજકો, જે આપણે ઢોર ખાય ને એ રજકો લીલો બહુ જ સારો, પણ અમારે તો મળતો નથી. એ રહીમ કાંચાણી એવું કંઈક આઈડી છે, રહીમ દીદી હું રાણાવાવથી છું અને મારા હસબન્ડને ધૂળ ધુવાડાની વાતાવરણની એલર્જી છે, બધી દવા કરી લીધી તોય થાય છે, એને છીંક નથી આવતી, નાક બંધ થાય છે અને શ્વાસ જેવું થઈ જાય, ઓછું હોય તો ગોળીથી મટે નહીં તો ઇન્જેક્શન લેવું પડે, વાતાવરણ બદલે એટલે થાય અને ગેસ એસિડિટી થાય, અને બધા રિપોર્ટ કરાવ્યા, બધામાં એલર્જી જ આવી છે અને એને કોઈ જાતનું વ્યસન નથી, તો શું કરવું પ્લીઝ કહેજો ને મદદ થશે.
અને એની એજ 33 વર્ષની છે. જો નાની નાની ઉંમરમાં કેવા કેવા રોગ થાય છે લોકોને, કારણ કે 33 વર્ષ એટલે નાની ઉંમર જ કહેવાય. અને અત્યારથી એને શ્વાસની તકલીફ છે ને, એલર્જી કાયમી રહેતી હોય ને, પછી એમાંથી આ છીકું નાક બંધ થાય અને પછી એક સમય એવો આવે કે શ્વાસની તકલીફ થઈ જાય, કારણ કે ફેફસામાં કફ જામી ગયું હોય, બલગમ જામી ગયું હોય, એટલે ધીમે ધીમે કરતાં કરતાં શ્વાસ તરફ પણ માણસ આગળ વધી શકે, શ્વાસની તકલીફ થાય. એટલે મને જો હજી મેં આમાંથી બહાર ન નીકળી હોત ને, તો એક સમય એવો આવત કે મને પણ શ્વાસની તકલીફ થઈ જાય અને મારે ઓલા પંપ લેવા પડત. અત્યારે તો ઓલી ટીપાની સીસીથી ચાલતું હતું, પણ પછી ટીપાએ અસર ન કરત ને, ઓલો જે પંપ આવે ને પોપટો, એ લેવો પડત. એટલે ટૂંકમાં આ સિસ્ટમ તમારા હસબન્ડને કહેજો કરે, પણ થોડુંક સ્ટ્રિક્ટલી કરવું જોઈશે એને. એમાં છે ને, એને સરખો કરાવજો બે ટાઈમ, સવારે અને રાત્રે સૂતા પહેલાં. સવારે 3 પોઝિશન લેવાની છે, ડાબા પડખે, જમણા પડખે અને આપણે છોકરા ચાલે એ પોઝિશનમાં 4 પગે, અને રાત્રે એ જ પોઝિશન. અને આ ડાયટ સિસ્ટમ કરશે ને, એટલે 3-4 મહિનામાં એને ફેર પડશે જ. પોતે જ કહેશે કે મને થોડુંક રિલેક્સ છું એમ, કારણ કે તકલીફ હોય ને એમાંથી થોડાક આપણે 10% પણ ફાયદો થાય ને, એટલે આપણું શરીર જ આપણને કહે, આપણી બોડી જ કહે આપણને કે ના થોડોક ફેર થયો છે. એટલે એને આ સિસ્ટમ કરાવજો એટલે ચોક્કસ ફેર પડશે. એ નિશા ભીમાણી સીતારામ, મેં 2 દિવસથી ચાલુ કર્યું છે, 6 કલાકના નિર્જળા કર્યા, પછી ગ્રીન જ્યુસ લીધા, પછી મને માથું બહુ જ દુખે છે અને હું એનીમાં 2 ટાઈમ લઉં છું, માથું ઉતરતું જ નથી. તો એવું થાય, ઘણાને એવું થાય. તમે કહો છો કે તમે એનીમાં લ્યો છો તોય માથું દુખે છે, તો તમારો એનીમાં કા સરખો નથી થતો અને તમારે અંદર બહુ જ કચરો પડેલો છે. ભલે હું તો એમ કહું છું કે તમે 3 ટાઈમ એનીમાં લઈ લો, સવારે લઈ લો, પાછો બપોરે લઈ લો ફ્રી થઈને, અને પાછો રાત્રે લઈ લો. જેમ જેમ તમારું એનીમાં વધશે ને, એમ એમ તમને રિલેક્સ થતા જાઓ, તમે માથાનો દુખાવો એ તમારો ઓછો થતો જશે. અને છતાંય તમને એવું લાગે ને, તો અડધી ગોળી પણ લઈ લેવાની, માથું બહુ દુખતું હોય ને તો અડધી ગોળી પણ લઈ લેજો. પણ ડાયટ ન છોડતા, તમારો કચરો નીકળવાનું ચાલુ થઈ ગયું છે એટલે જ તમને માથામાં ચડે છે. એ ગેસ બધો આપણે આંતરડામાં જે મળ જામ્યો છે ને, એટલે એમાંથી ગેસ ઉત્પન્ન થાય, એટલે ગેસ છે ને એ આપણને રગે રગે ચડે. માથામાં ચડે તો માથું દુખે, છાતીમાં ચડે તો છાતી દુખે, ઘણાને હાથ પગ પકડાઈ જાય, ઘણાને ખંજવાળ આવે, એટલે આવું બધું સિમ્પટમ્સ થાય છે. એટલે તમે બીતા નહીં, જરાય જરૂર પડે તો માથાની ગોળી લઈ લેજો અને એનીમાં પ્રોપર કરજો. એટલે આ ગેસનું જ માથું દુખે છે એટલે બીજું કાંઈ નથી, એટલે તમે ચિંતા ન કરતા. ઉભાડ આવતા હોય ને ઉભાડ, આ એ જ માથા દુખતા હોય બધાને. મનીષા વાનેશા એવું આવી છે અને કહે છે કે હેલો દીદી, મારે 1 અઠવાડિયામાં 4 કિલો વજન ઘટ્યું પણ હવે ઘટતું નથી. જવ, મગ, બાજરી, જુવારનો રોટલો ખાઉં છું, તો હવે શું કરું? તો તમારું 1 અઠવાડિયામાં 4 કિલો ઘટી ગયું, તમે વિચાર તો કરો, અઠવાડિયામાં 4 કિલો એટલે 2 દિવસમાં તમારું 1 કિલો ઘટ્યું. અઠવાડિયામાં 4 કિલો ઘટી ગયું એટલું ઇનફ છે, મહિનામાં 4 કિલો ઘટે તો ઇનફ છે, પણ તમારું અઠવાડિયામાં 4 કિલો ઘટી ગયું છે. એટલે ભલે ધીમે ધીમે ઘટે, ચિંતા ન કરો, સિસ્ટમ ચાલુ રાખો, વજન તો ઉતરશે જ, ટેન્શન ન લ્યો. અને ભલે રાત્રે તમે જુવારનો કે બાજરીનો કે મકાઈનો રોટલો લ્યો અને શાક બાઉલ ભરીને લઈ લ્યો, અથવા તો તમને ક્યારેય વેજીટેબલ ખીચડી ખાવી હોય તો એ પણ ખાઈ શકો, વેજીટેબલ પુલાવ ખાવો હોય તો એ પણ ખાઈ શકો. એ જાડેજા નિકુલસિંહ, જે માતાજી દીદી, તમારા બ્લોગ ક્યારે આવે છે તે ટાઈમ કહેજો ને. તો મારો બ્લોગ ડેઈલી રોજ રાત્રે 8 વાગે આવે છે, સાંજના ટાઈમે 8 વાગે. પછી અમારે લતાબેન કહે છે કે વાહ બેન, ઇન્ફોર્મેટિવ વિડીયો. થેન્ક યુ લતાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અમારે રેખાબેન પટેલ, જે ગાંધીનગરથી છે, એને ખૂબ સરસ કહે છે, થેન્ક યુ રેખાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. બસ, તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, ક્વેશ્ચનનો રિપ્લાય આપીશ. અને બસ, વિડીયો અહીં પૂરો કરું છું. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.